નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હું ટીચર ધોરણ છ માં સામાજિક વિજ્ઞાન પાઠ નંબર બે આદિ માનવથી સ્થાયી જીવનની સફરનો અભ્યાસ કરીશું તો અહીં આપણે આદિ માનવ એટલે શું આદિ નો અર્થ જોઈએ આદિ માનવ એ આદિવત્તા માનવ બે શબ્દમાંથી બનેલો શબ્દ છે આદિનો અર્થ થાય છે જૂનું અને માનવનો અર્થ થાય છે મનુષ્ય એટલે કે આદિ માનવનો અર્થ થાય છે જૂના મનુષ્ય પહેલાંના સમયમાં આદિ માનવો પાસે કોઈ કોઈ પણ પ્રકારનું સાધન ન હતું તેઓ ભટકતું જીવન જીવતા હતા ઉપરાંત એક સ્તરેથી બીજા સ્તરે જવા માટે કોઈપણ પ્રકારના સાધનો હતા નહીં તેથી તેઓ ચાલતા જતા હતા તો આપણે આદિ માનવે સ્થાયી જીવનની શરૂઆત કેવી રીતે કરી તે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે તો આપણે આ પાઠનો અભ્યાસ કરીએ જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો બારી પાસે બેસીને તેને રસ્તામાં વૃક્ષો બરતગાડા ઊંટ લારીઓ રિક્ષા બસ ટ્રક ટ્રેક્ટર જોયા તેના કાકાને પૂછ્યું આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે તેના કાકાએ તેની પીઠ પર આ હાથ મૂકી કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે દોઢસો વર્ષથી જ ચાલે છે અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે તે પહેલાં હજારો વર્ષો પહેલાંના માનવી પાસે આવવા જવા માટેના કોઈ સાધનો ન હતા તેઓ એક સ્તરેથી બીજા સ્તરે પાડા જતા હતા તો અહીં જુઓ જયવીર એના કાકાને પૂછે છે કે એના કાકાને પૂછે છે કે એ એના કાકા સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જાય છે તો એને રસ્તામાં ટ્રક રિક્ષા બધું દેખાય છે તો એના કાકાને પ્રશ્ન પૂછે છે કે કાકા આ વાહન વ્યવહાર ક્યાંથી શરૂ થયો તો કાકા એને સમજાવે છે કે આપણા અહીં ભરદગા ગાડા એ સૌથી જૂના છે રેલવે એ દોઢસો વર્ષથી જ ચાલે છે એ પહેલાં આવવા જવા માટે કોઈ સાધનો હતા નહીં લોકો આવવા જવા માટે પગ પાળા જતા હતા એટલે કે ચાલતા જતા હતા હવે આગળ જોઈએ તો આદિમાનવ આદિમાનવનું ભટકતું જીવન આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો આશરે વીસ લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરવો અને એકઠો કરવું કહેવામાં આવે છે તો નીચે અંડરલાઇન કરો હન્ટર એન્ડ ગેધર્સ તો જુઓ અહીં આદિમાનવો એટલે શું કે ખૂબ જ જૂના સમયના માનવો તો આદિમાનવો કેટલા વર્ષ પહેલાના છે આદિમાનવો કેટલા વર્ષ પહેલાંના છે વીસ લાખ વર્ષ પહેલાંના આદિમાનવોની વાત કરવામાં આવી છે તેઓ શિકાર કરીને ખોરાક મેળવતા હતા એટલે તેમને હન્ટર એન્ડ ગેધર્સ કહેવામાં આવે છે તેઓ પ્રાણીઓનો શિકાર કરતા અને એ મા એકઠું કરતા અને પછી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરતા હતા એટલે કે માનવીની અવસ્થાને હંટર એન્ડ ગેધર શિકાર અને એકઠું કરવું કહેવામાં આવે છે આગળ જોઈએ તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા તો આદિમાનવો કયા કેવી રીતે ખોરાક મેળવતા હતા તો આદિમાનવો હરણ જેવા જંગલી પ્રાણીઓ માછલીઓ પક્ષીઓ તેમજ કંદમૂળ અને ફળો એકત્રિત કરીને ખોરાક મેળવતા હતા આગળ જોઈએ જો કે આ બધું સરળ ન હતું ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિ આદિમાનવોના હાથમાં આવતા નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્તરેથી બીજા બીજાથી ત્રીજા સ્તરે ભટકતા રહેતા માનવી આ સમયે કયા ફળ કે કંદમૂર ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા તો વિદ્યાર્થી મિત્રો જુઓ આદિમાનવો શિકાર તો કરતા હતા પરંતુ શિકાર કરવું એટલું સહેલું હતું નહીં કારણ કે વાઘ સિંહ ચિત્તા જેવા જંગલી પ્રાણીઓ કેટલીક વખત માનવીઓ પણ પણ શિકાર કરતા હતા એટલે માનવીઓ કેટલીક વખત પ્રાણીઓનો શિકાર બની જતા હતા એટલે કે માનવી માટે શિકાર કરવું સહેલું હતું નહીં આ ઉપરાંત માનવી શું કરતો હતો તો માનવી આવા શિકારની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એમ ભટકતો રહેતો હતો અને માનવીએ આદિ માનવ અને એ સમયે જ્ઞાન ન હતું કે કયા ફ ફળ ખાવા જોઈએ કયા કંદમૂળ ખાવા જોઈએ કઈ વનસ્પતિનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ એવું જ્ઞાન હતું નહીં તેથી માનવો જે કંઈ પણ હાથમાં આવે તે ખાઈ લેતો હતો તેથી કેટલીક વનસ્પતિ ઝેરી હોવાના કારણે તેઓ મૃત્યુ પણ પામતા હતા તો એના પછી જ્યારે મનુષ્ય ખાધા પછી મૃત્યુ પામતો ત્યાર પછી તેમને જ્ઞાન થયું કે આ વનસ્પતિ ખાવી જોઈએ નહીં આમ ધીરે ધીરે તેમનામાં જ્ઞાનનું સંગ્રહ પણ થતો ગયો હરણ ઘેંટા બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા હતા જુઓ વાગી જેવા જંગલી પ્રાણીઓનો શિકાર ન કરી શકાય એ માટે આદિમાનવો હરણ ઘેંટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર જ્યાં સરળતાથી મળી રહે ત્યાં જતા અને આપણું સૌથી જરૂરિયાત છે પાણીની જરૂરિયાત કે પાણી વગર મનુષ્ય રહી શકતો નથી તો આદિમાનવો જ્યાં પાણી સરળતાથી મળી રહે એવી જગ્યાએ રહેવાનું પસંદ કરતા હતા હવે આગળ જઈએ કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો પુરાતત્વશાસ્ત્રીઓ નૂવ્રંથશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા ક્યારે ખાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે તો અંડરલાઇન કરો પાષાણ યુગ કોને કહેવામાં આવે છે પાષાણ યુગ કોને કહેવામાં આવે છે તો પહેલાં તો એ જોઈએ કે આ ઇતિહાસ જાણવો હોય તો પહેલાં કોણ જાણતું હતું તો ઇતિહાસ જાણવા માટે પુરાતત્વશાસ્ત્રીઓ હતા નુવ્રત શાસ્ત્રીઓ હતો ઇતિહાસકારો હતા આ બધી વ્યક્તિઓ ઇતિહાસ ને જાણવાના પ્રયત્નો કરતા હતા તો એમણે આદિમાનવના વસવાટના સ્થળો શોધી કાઢ્યા હતા તો આદિમાનવો શિકાર કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરતો હતો તો આદિમાનવો શિકાર કરવા માટે પથ્થર અને લાકડાના હથિય હથિયારો એમાંથી ઓજારો બનાવતો તેમજ હાડકાના પણ ઓજારો બનાવતો હતો અને શિકાર કરવા માટે એ ઓજારોનો ઉપયોગ કરતો હતો આમ શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને આપણે પાષાણ યુગ પણ કહીએ છીએ આગળ જોઈએ જો તમને ચિત્રમાં જાત જાતના પથ્થરમાંથી બનાવેલા ઓજારો દેખાય છે તેથી આ સમયને આપણે શું કહીએ છીએ પાષાણ યુગ ચિત્રમાં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો હતો આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતો હતો તો જુઓ અહીં આ જે ઓજારો બનાવ્યા છે પથ્થરમાંથી ઓજારો બનાવ્યા છે તેનો ઉપયોગ શક કરતા હતા તો વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને મારીને એના ચામડા કાઢવા માટે આ પથ્થરના ઓજારોનો ઉપયોગ થતો હતો આ ઉપરાંત આદિમાનવો શું પહેરતા હતા તો આદિમાનવો વૃક્ષોની છાલ અને પ્રાણીઓના ચામડાનું શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા તો જુઓ અહીં આ ફર્સ્ટ પેજમાં આપણને આદિમાનવ એટલે શું આદિમાનવ શિકાર કરવા માટે કયા કયા ઓજાનો ઉપયોગ કરતો હતો એનું એની ચર્ચા થઈ પછી આદિમાનવ શું પહેરતો હતો આ ત્રણ પ્રશ્નોની ચર્ચા આપણે ફર્સ્ટ પેજની અંદર કરી છે તો પાછું ધ્યાન રાખજો આદુ આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવીઓ પછી આદિમાનવો સેના ઓજારો બનાવતો હતો તો આદિમાનવ લાકડાના હાડકાના અને પથ્થરમાંથી શિકાર કરવા માટે ઓજારો બનાવતો હતો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે આદિમાનવો શું પહેરતા હતા તો આદિ માનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા હવે આગળ જોઈએ ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો તો અહીંયા જુઓ માનવીઓ કેવી રીતે આવતા જો કઈ કઈ જગ્યાઓ વસાવટ કરતા હતા તો જુઓ નદી કિનારે જ્યાં પાણી સરળતાથી મળી રહેતું હોય એવી જગ્યાએ તેઓ રહેતા હતા તો આપણે આગળ જોઈએ કે આ નકશો તમે ધ્યાનથી જુઓ બરાબર આદિમાનવો જુઓ નદી કિનારે રહેતા હતા બધા તો આગળ જોઈએ કે તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે નકશામાં થોડી જગાઓ બતાવી છે પરંતુ ભારતમાં ઘણી બધી જગાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા મળ્યા છે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થરોએ રહેવાનું તેઓ પસંદ કરતા હતા તો જો આદિમાનવો ક્યાં સરળતાથી વધુ રહેવાનું પસંદ કરતા હતા તો જ્યાં પહેલાં તો સૌથી પહેલાં તો જ્યાં સરળતાથી પાણી મળી રહે પથ્થર અને લાકડાઓ મળી રહે એવી જગ્યાએ તેઓ રહેવાનું પસંદ કરતા હતા વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા હવે જુઓ બીજું કે આપણા દેશની અંદર વરસાદ પડે છે તો વરસાદમાં ખુલ્લામાં રહી શકાય નહીં એ માટે તેઓ વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે તેઓ શું બનાવતા હતા પ્રાકૃતિક ગુફા એટલે પથ્થરમાંથી તેઓ ગુફા બનાવતા હતા અને તેમાં તેઓ રહેતા હતા મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે જો અહીંયા તમને આપી છે નકશામાં પ્રદેશની અંદર ભીમ બેટકા લખ્યું છે ને તો ભીમ બેટકા એ ગુફા છે શું છે બેટકા એ ગુફા છે અહીંયા તમે જોઈ શકો છો ભીમ બેટકા એ શું છે ગુફા છે જોયું તો મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે જો ભીમ બેટકા ક્યાં આવેલી છે મધ્યપ્રદેશમાં ક્યાં આવેલી છે મધ્યપ્રદેશમાં યાદ રાખજો ભીમ બેટકાની ગુફા ક્યાં આવેલી છે મધ્યપ્રદેશમાં આગળ જોઈએ ભીમ બેટકા આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દર્શાવેલા છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક માર્ક માટે આ પ્રશ્ન છે કે તેની ગુફાઓ હર આકડાના ભાલા વૃક્ષો માનવોના પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દર્શાવેલા છે તો આ સેકન્ડ પેજની અંદર આપણે જોઈએ તો એમાં આઈ એમપી પ્રશ્ન છે કે ભીમ બેટકાની ગુફા ક્યાં આવેલી છે અને તેમાં શું શું જોવા મળે છે તો ભીમ બેટકાની ગુફા મધ્યપ્રદેશમાં આવેલી છે તેની ગુફામાં આદિમાનવે માનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવેલા છે અને તે પાછા પ્રાકૃતિક રંગ વડે દર્શાવેલા છે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ આગળ જોઈએ અગ્નિ અને ચક્રનો ઉપયોગ તો આદિમાન આવી અગ્નિની શોધ કઈ રીતે કરી ચક્રની શોધ કઈ રીતે કરી તેનો ઉપયોગ કેવી રીતે કર્યો એ બધું આપણે આજે અહીં આ અહીં જોઈશું દક્ષિણ ભારતના કુરનુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળી દર્શાવે કે તેઓ અગ્નિથી પરિચિત હશે આજથી લગભગ અગિયાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ ઉપયોગ કરે છે તેમ ઇતિહાસકારો જણાવે છે અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું કારણ કે તેઓ માંસને શેકીને ખાતા ખાઈ શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ તેનો ઉપયોગ પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા હતા તો જો આદિમાનવો અગ્નિનો ઉપયોગ કેવી રીતે કરતા હતા તો આદિમાનવો અગ્નિનો ઉપયોગ માંસને શેકીને ખાવા માટે પછી જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે અને પ્રકાશ મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરતા હતા સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે આ દિમાનાઓ અગ્નિનો ઉપયોગ કેવી રીતે કરતા આગળ જોઈએ અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર ઝાડના લાક ઝાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા તો સૌપ્રથમ શેની શોધ થઈ હતી અગ્નિની અને ત્યારબાદ કયું આવે છે ચક્ર તો આદિમાનવોના જીવનમાં ક્રાંતિકારી કા ક્રાંતિકારી પરિવર્તન કોણે આણ્યું અગ્નિની શોધે ત્યારબાદ શેની શોધ થઈ ચક્રની તો ચક્ર શેમાંથી બનાવવામાં આવતું હતું તો લાકડાના જાડા લાકડામાંથી જાડા લાકડાના થડમાંથી ચક્ર બનાવવામાં આવતું હતું હવે જો અગ્નિ અને ચક્રની શોધ પછી આદિમાનવના જીવનમાં શું પરિવર્તન આવ્યું એ હવે આપણે આગળ અભ્યાસ કરીએ આજથી લગભગ બાર હજાર વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું આ ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા જુઓ ધીરે ધીરે આદિમાનવના જીવનમાં શું આવતું ગયું પરિવર્તન આવતું ગયું આપણા દેશની અંદર આ પર્યાવરણ ક્ષેત્રની અંદર દુનિયાની અંદર તાપમાન વધ્યું તાપમાન વધવાના કારણે ઘાસના ક્ષેત્રો ઊભા થયા એટલે ધીરે ધીરે અનાજ પાકતું થયું તેને પરિણામે ઘાસ ખાનારા હરણો હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તેનો લાભ આદિમ ચકશ તેઓ આવા પ્રાણીઓ અને રીત અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ થવા લાગ્યો જો અગ્નિ અને ચક્રની શોધથી માનવ આદિ માનવના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું પહેલા તો અગ્નિની શોધથી તેઓ પોતાના જંગલી પ્રાણીઓથી પોતાની સુરક્ષા મેળવવા લાગ્યા બીજું અગ્નિની ને પ્રકાશ મળ્યો ત્રીજું કે અગ્નિની શોધથી તેઓ પહેલાં કાચું માંસ ખાતા હતા હવે તેઓ માંસ પકવીને ખાવા લાગ્યા ત્યારબાદ એમણે લાકડાના થરમાંથી ચક્ર બનાવ્યું આમ ધીરે ધીરે તેમના જીવનમાં પરિવર્તન આવવા માંડ્યું આ ઉપરાંત તેમને જમીનની અંદર ઘાસ ઉગતા જોયા એ ઘાસનો ઉપયોગ હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ એ ઘાસનો ખાવા માટે ઉપયોગ કરતા હતા આથી તેમની સંખ્યા વધી ગઈ આમ ધીરે ધીરે આદિમાનવ આ બધી વસ્તુઓનો અભ્યાસ કરતો ગયો અને ધીરે ધીરે તેમનામાં માનસિક વિકાસ થયો અને તેમનામાં પરિવર્તન આવ્યું વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાન્યો અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા જો ધીરે ધીરે આદિમાનવમાં પરિવર્તન આવ્યું અને પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય સાધનોના સંપર્કમાં પણ તેઓ આવ્યા એટલે કે વૃક્ષો વનસ્પતિ ઘઉં જવ જેવા જેનો ખોરાકમાં ઉપયોગ કરતા થયા પછી સ્ત્રીઓ પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો શું કરવા લાગ્યા અનાજના દાણા દાણા એકત્રિત કરવા લાગ્યા અને તેને સંગ્રહ કરવા લાગ્યા કુટુહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમને ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટી ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે આદિમ માનવમાં ધીરે ધીરે શું થયું પરિવર્તન થયું તેમને ઘઉં જઉં જેવા અન્ય જે અનાજ હતું એમને નદી કિનારે શું કરવા માંડ્યા ઉગાડવા માંડ્યા જેનાથી કૃષિની શરૂઆત થઈ અને આમ ધીમે ધીમે તેઓ કૃષિની શરૂઆત થઈ તો કૃષિ જ્યાં પાણી હોય ત્યાં જ અનાજનો પાક થાય એટલે આદિમાનવ નદી કિનારે જ રહેવા લાગ્યો